નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે એક હેલ્ધી રસ એટલે કે હેલ્ધી જ્યુસ બનાવવા જઈ રહ્યા છીએ, જે શિયાળા સ્પેશિયલ છે. શિયાળામાં આ ત્રણેય વસ્તુનું મહત્ત્વ બહુ ખૂબ જ હોય છે. એના માટે મેં અહીં ચાર આંબળા લીધા છે, જેને આ રીતે મેં કટ કરી લીધા છે. આંબળાને હંમેશા આપણે સ્ટીલના ચપ્પા વડે જ એને કટ કરીશું, નહીંતર એની ઉપર જે કાળાશ અને કથ્થાઈ કલર જેવા ડાઘ થઈ જશે. એટલું ખાસ ધ્યાન રાખવાનું કે એક વ્યક્તિ દીઠ આપણે બે જ આંબળા લઈશું, એટલે મેં અહીં બે વ્યક્તિનો જ્યુસ બનાવવા જઈ રહી છું. તો મેં ચાર આંબળા લીધેલા છે. એક નાનો ટુકડો એટલે કે 2 ઇંચ ટુકડો આદુનો ટુકડો છે, એને મેં છાલ સાથે જ આ રીતે કટ કરી લીધો છે. હળદર છે, જે માટીવાળો ભાગ ધોઈ માટીવાળો ભાગ દૂર કરી અને સહેજ સહેજ છીલી લીધી છે. અને એક નાનો ટુકડો છે, એ પણ અહીં 1 ચમચી મધ લીધું છે મેં. આપણે જાણતા જ હોઈશું કે આ ચારેય વસ્તુઓ આપણા માટે ખૂબ જ હેલ્ધી છે અને આપણા શરીરને ખૂબ જ બેનિફિટ પૂરું પાડે છે. આંબળાથી તો પહેલાં એસિડિટી દૂર થાય છે, આંબળાથી વાળનો વિકાસ સારો થાય છે અને લાંબા સમય સુધી આપણા વાળ કાળા રહે છે. આનું સેવન કરવાથી આપણા વાળ લાંબા સમય સુધી કાળા રહે છે. આંખોની રોશની પણ તેજ થઈ જાય છે, એટલે કે આંખોની જે આપણી શક્તિ હોય એ પણ તેજ થઈ જાય છે. આદુ તો પહેલાં કબજિયાતને દૂર કરે છે અને પાચન શક્તિમાં વધારો કરે છે, એટલે કે ડાયજેશન સિસ્ટમ હોય એમાં ખૂબ જ વધારો કરે છે. અને આપણા હૃદય માટે આદુ એ ખૂબ જ બેસ્ટ માનવામાં આવી છે, કેમ કે આદુ એ બ્લડ સર્ક્યુલેશન હોય એને સંતુલિત કરવાનું કામ કરે છે. હવે આપણે આ હળદર જોઈશું. લીલી હળદર આવે છે. આપણે જાણતા હોઈએ કે આપણા રસોડામાં સૂકા હળદરના પાવડર પણ યુઝ કરવામાં આવે છે, પણ એનાથી વધારે ગુણકારી આ લીલી હળદર છે. હળદરના નિયમિત સેવનથી વેઇટ લોસ થાય છે. આપણે હળદરનો રસ બનાવીને રોજે રોજ પીએ, આ કાચી હળદર અને લીંબુનો રસ પાણીમાં મિક્સ કરી અને પીએ તો પણ એ વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદરના ઉપયોગથી આપણી ચામડી ચમકદાર બને છે, એટલે કે લાંબા સમય જે આપણી ચામડી ઝડપી વૃદ્ધ થતી ચામડીને આપણે અટકાવી શકીએ છીએ. પછી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના સેલને પણ મારી નાખે છે. અને હંમેશા એટલું યાદ રાખવાનું કે જેટલું મધ જૂનું એટલું આપણા માટે ગુણકારી છે, એટલે મેં અહીં 2 વર્ષ જૂનું મધ લીધું છે. ચલો હવે આપણે પહેલાં તો મિક્સર જારમાં હળદર આંબળા અને આદુને પીસી નાખીશું. અહીં મેં નાનું જ મિક્સર જાર લીધું છે. આંબળા એડ કરીશું, આદુ અને લીલી હળદર અને થોડું પાણી નાખીને પીસી લઈશું. બહુ પાણી નાખતા નહીં, કેમ કે પછી એક રસ પીસાશે નહીં, એટલે થોડું પાણી લેવાનું. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી લેશો તો પણ આટલા જથ્થામાં ઇનફ છે. મિક્સરનું ઢાંકણું બંધ કરી અને આપણે એને પીસી લઈશું. 1 જ મિનિટમાં એક સરસ પીસાઈ જશે. આ રીતે આપણે એક વાસણ લઈશું અને કોટનનો કપડો લઈશું. તમે ગળણીની મદદથી પણ ગાળી શકો છો, પણ હું આવી રીતે કોટનનો કપડો યુઝ કરું છું. અંદર એડ કરી દઈશું અને આપણે આ રીતે કપડું ઉઠાવી અને આ રીતે દબાવી દબાવીને બરાબર સરસ એનો રસ નીચોવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અને ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઝડપી આ રસ બધો જ નીકળી ગયો. આ રીતે એના કૂચા વધશે, એને આપણે દૂર કરી દઈશું. હવે ફરીથી કપડું મૂકીશું અને તમે જોઈ શકો છો મિક્સરની અંદર હજુ પણ લાગેલું છે. થોડું પાણી એડ કરીશું અને કમ્પ્લીટલી લઈ લઈશું, કેમ કે વેસ્ટ તો થવા દેવાય નહીં. સરસ મજાનું હેલ્ધી ફૂડ હોય એને આપણે વેસ્ટ થવા દઈએ તો કેમ ચાલે. હજુ પણ લૂછીને લઈ લઈશું આપણે, એમ ઢાંકણાને પણ આપણે લૂછી લઈશું, સોરી પાણીથી, અને આવી રીતે સાફ કરી લઈશું. આ રીતે બરાબર થઈ જાય, એકદમ જાડો સરસ રસ બની ગયો છે. હવે આમાં આપણે 1/2 ગ્લાસ પાણી એડ કરીશું, વધારે નહીં કરતા, 1/2 ગ્લાસ જ પાણી એડ કરીશું. સ્વાદ અનુસાર સંચોળ એડ કરી શકો છો, તમે સિંધાલું એડ કરી શકો છો કે મીઠું પણ એડ કરી શકો છો. એડ કરી પહેલાં તો બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ ટાઈમે આપણે મધ પણ એડ કરી દઈશું, કેમ કે આપણે મધ જો ગ્લાસમાં એડ કરીશું તો સીધું મધ નીચે જામી જશે. તમે જોઈ શકો છો એકદમ મધ હેવી હોવાના લીધે એ નીચે જતું રહે છે. અને આપણે આ રીતે એને બરાબર મિક્સ કરતા જઈશું, લૂછી લઈશું મધનું વાસણ પણ.
સરસ મજાનો શિયાળાનો આ હેલ્ધી રસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ગ્લાસમાં લઈ લઈશું. સરસ મજાનો હેલ્ધી આદુ, લીલી હળદર, આમળા અને મધનો જ્યુસ રેડી થઈ ગયો છે. તમે પણ આ શિયાળામાં આની લિજ્જત માણો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.